હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયું હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. સ્ટુડન્ટ્સ, સોહમ સર, ફિઝિક્સ એક્સપર્ટ, આરાધ્યા ક્લાસીસ. હા, હવે દોસ્ત, આજે ચેપ્ટર 4, 11 સાયન્સ, ફિઝિક્સનું ઉદાહરણ 10 છે તારી માટે. હા, ઉદાહરણ 10 જો શું છે, બહુ મસ્ત છે. તો ઉદાહરણ 10 સ્ટાર્ટ કરવું પહેલાં નાનકડી તને ઇન્ફોર્મેશન તો આપી દઉં ને. કેમેરામેન, એ હલશે કેમેરો, ડોન્ટ ડૂ દેટ. હા, એક નાનકડી ઇન્ફોર્મેશન આપી દઉં, જો અહીંયા આપું. નિયમિત વર્તુળ ગતિ ખબર છે ને, નિયમિત વર્તુળ ગતિ. હા, નિયમિત વર્તુળ ગતિમાં પદાર્થની ઝડપ અચળ હોય સમગ્ર માર્ગ પર. સપોઝ અહીંયા પદાર્થને 5ની સ્પીડ હોય તો 5, 5, 5 બધી જગ્યાએ 5ની સ્પીડ હોય. આ દિશાઓ બદલાતી રહે વારંવાર, પણ ઝડપ અચળ હોય, સ્પીડ અચળ હોય. ઓકે, હવે નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગ છે ને એમ કેન્દ્ર તરફ હોય. એ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થાય v² / r, અથવા તો r² પણ થાય છે કે નહીં. હા હા, હવે આ સૂત્રમાં આજે ઓમેગા છે ને એની પાછી જે બધી સ્ટોરી છે. ઓમેગાના બે સૂત્ર છે, ખૂણો ભાગ્યા સમય અથવા તો 2π/T, અને આ પાછું 1/T એટલે f થાય, એટલે ઓમેગાનું આવું બી સૂત્ર થાય 2π f. દાખલો અઘરો નથી દોસ્ત, પણ દાખલો ભણતા પહેલાં ટેક્સ્ટબુકના સૂત્રો તારા ક્લિયર હોય ને તો તને દાખલામાં મજા બી આવી, ખબર બી પડે. ચાલ, જો આ બધા સૂત્રો તારી સામે છે ને, હવે જો દાખલો સ્ટાર્ટ કરું. એક જંતુ વર્તુળાકાર ખાંચામાં, કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે, તેમાં ફસાઈ જાય છે. એક જંતુ, નાનકડું કીડો, ફસાઈ જાય એમ વર્તુળાકાર ખાંચામાં, અને ખાંચાની ત્રિજ્યા શું છે, 12 સેન્ટીમીટર. તો આપણે એક કાલ્પનિક સીન બનાવીએ કે ભાઈ આર્યો ખાંચો આમ. ઓકે, હવે આ ખાંચામાં જંતુ ફસાઈ જાય છે. આર્યો જંતુ દોરું, જો ભાઈ જંતુ દોર્યો સાહેબ, એ હા દેખાયો. હા, આની ત્રિજ્યા શું છે, 12 સેન્ટીમીટર. ઓકે, તો ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર, પણ 100 વડે ભાગી એટલે આ શું થાય, 0.12 મીટર. આગળ વધ. ખાંચામાં એક ધારી ગતિ કરે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે. અરે વાહ, જોરદાર ડેટા છે. આ તો શું કહેવા માગે છે ડેટા, 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા, એનો મતલબ, અરે જબરદસ્ત સેન્ટેન્સ છે, 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે. આ 100 સેકન્ડ એટલે તને સમય આપી દીધો 100. ઓકે, અને 7 પરિભ્રમણથી એમનો શું મતલબ હશે, ભાઈ પરિભ્રમણની અંદર છે ને હંમેશા ખૂણો છુપાયો હોય. કેમ કે કોઈ બી સર્કલ પર તમે એક રાઉન્ડ પૂરું કરો એટલે ખૂણો કેટલો થાય, 2π. પછી ફરી બીજું રાઉન્ડ પૂરું કરો એટલે બીજી વખત 2π, એટલે 4π થયું ટોટલ. પછી ત્રીજી વખત 6π. એમાણે 7 પરિભ્રમણ કર્યા છે, તેનો ખૂણો કેટલો થશે, 7 વખત 2π જેટલો ખૂણો એણે ટ્રાવેલ કર્યો છે. ખ્યાલ આવ્યો? તો આ ઇન્ફોર્મેશન આ સેન્ટેન્સમાં છુપાયેલી હતી જે આપણે બહાર કાઢવાની હોય, હેને. ચલો, હવે એના પ્રશ્નોને ડીલ કરીએ. પહેલો પ્રશ્ન, જંતુની કોણીય ઝડપ. અરે વેરી ઇઝી, કોણીય ઝડપ એટલે ઓમેગા. ઓમેગાના સૂત્ર છે ને, ખૂણો ભાગ્યા સમય, તો આર્યું ને θ/ટાઈમ. અરે ઇઝી હતું ને સાહેબ, તો પછી ચાલ કિંમતો મૂકી દે. 7 × 2π/100, 0.44 સમથિંગ જવાબ આવશે આનો, radian/s. હા, છે ને ઇઝી. બે સોહમ સર જોડે બધું ઇઝી જ હોય દોસ્ત. હા, હવે આનો બીજો પ્રશ્ન બી. કેમેરામેન અહીંયા દેખાય છે ને, કવર થાય છે ને સ્ક્રીન, લખવાનું આ જે લખ્યું છે દેખાય છે સ્ક્રીનમાં? ના, કેમેરો સહેજ નીચે કરજો, તમે આ ધ્યાન રાખો યાર શૂટિંગમાં. હા, દેખાય છે ક્લિયર? ઓકે, બીજો પ્રશ્ન, શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? ના, શું નથી, પ્રવેગનું મૂલ્ય અચળ છે,
પણ પ્રવેગની દિશા તો બદલાય છે. હોય હોય ક્યાં બદલાય છે? જો ભાઈ વર્તુળ માર્ગ પર પદાર્થ અહીંયા હોય, પ્રવેગ હોય કેન્દ્ર તરફ જ, તો આ બાજુ હશે પ્રવેગ. પછી પદાર્થ અહીંયા પહોંચે ત્યારે પ્રવેગ આમ હોય, પદાર્થ અહીંયા પહોંચે ત્યારે પ્રવેગ આમ હોય, આમ હોય. તો તું જો દર વખતે પ્રવેગની દિશા બદલાય છે. આ પ્રવેગ છે ને કેન્દ્ર તરફ છે, પણ ઋણ આઈ દિશામાં કહેવાય. આ પ્રવેગ પ્લસ જે દિશામાં, પ્લસ આઈ માઇનસ જે, તો પ્રવેગની દિશા બદલાય છે. દિશા બદલાય મીન્સ પ્રવેગમાં કંઈક ચેન્જીસ થાય છે, તો એ અચળ ના કહેવાય. તો લખી દે, નો પ્લીઝ, પ્રવેગ ઇઝ નોટ અચળ. પ્રવેગ ઇઝ નોટ અચળ. શું કારણ છે? કારણ કે દિશા બદલાય, બરાબર ને? ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન, પ્રવેગનું માન કેટલું હશે? હવે યાર નાના છોકરા જેવું છે, પ્રવેગનું માન જોવાઈ રહ્યું. પ્રવેગ એટલે આર્યન સૂત્રો, પછી આર ઓમેગા વાળું લઈ લઉં, કેમ કે આપણને આર ખબર છે ને, આ ઓમેગા શોધ્યો આપણે. હા, તો પ્રવેગ બરાબર આર ઓમેગા સ્ક્વેર. આર કેટલો છે? 0.12, અને ઓમેગા કંઈક લાયા હતા 0.44 સમથિંગ, ગણી લેજો ને. હા, અહીંથી પ્રવેગ મળે, પ્રવેગનું એકમ આવે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઇઝી દાખલો છે, જો આ સોલ્યુશન છે અને આ છે સીનું સોલ્યુશન. હા, કંઈ ખાસ નથી એમ. મને તો આખા દાખલામાં છે ને આ મસ્ત લાગ્યું, 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ, એટલે આ એક વાક્યમાં એમણે આપણને સમય પણ આપી દીધો અને ખૂણો બી આપી દીધો હતો, હે ને? ચાલ સ્ક્રીનશોટ લઈ લે, 1, 2, and 3. દોસ્ત દાખલો ગમ્યો તો કમેન્ટ તો લખ કે સાહેબ મજા આવી એમ. લખ લખ બિંદાસ, ચાલ બાય.